સૌરાષ્ટ્રમાં હાલ ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે, જેઓ રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળી અને ખૂબ સારા પાકની ગુણવત્તા અને ઉત્પાદન મેળવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી માટેનો જોઈએ વિશેષ રિપોર્ટ. ઉપલેટાના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ઉપલેટા તાલુકાના ખેડૂત નારણભાઈ વસરા કે જેઓ છેલ્લા 4 વર્ષથી રાસાયણિક ખાતરથી પારંપરિક ખેતી છોડીને હવે તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેના ખૂબ જ સારા પરિણામો મેળવ્યા છે. નારણભાઈ ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી ખાતર બનાવીને તેનો ઉપયોગ ખેતરની જમીનમાં ખાતર તરીકે કરે છે, જેના પરિણામે તેઓને તેમની જમીન સુધારવા સાથે સાથે તેઓના પાક પણ ઓર્ગેનિક 100% શુદ્ધ મળી રહ્યા છે. હાલ આ ખેડૂતના ખેતરમાં ઓર્ગેનિક ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. તેઓને સામાન્ય રીતે રાસાયણિક ખાતરથી પકવેલા ઘઉં કરતા તેઓને ભાવ પણ ખૂબ જ વધુ સારા મળી રહ્યા છે. ગાય આધારિત ખેતીને લઈને ખેડૂતોની જમીન બંજર બનતી અટકે છે, સાથોસાથ આ જમીનમાં જે પાક થાય છે તે પણ ખૂબ જ સારા ક્વોલિટીના થાય છે. સામાન્ય રીતે ખેડૂતોએ પકવેલ પાક માટે તેઓને પોષણક્ષમ ભાવ ઉપજવા તે મુખ્ય હોય છે, ત્યારે ગાય આધારિત ખેતીમાંથી જે પાક ઉત્પન્ન થાય છે તે માટે ખેડૂતે બજારમાં વેચવા જવું પડતું નથી અને તેઓના ખેતર ઉપરથી જ તરત જ તેમનો પાક વેચાઈ જાય છે. અત્યારે શિયાળુ પિતમાં આપણે ઘઉંનું વાવેતર છે, દિવેલાનું વાવેતર છે અને જુવારનું વાવેતર છે. જુવાર ખાવા માટે પણ પકવવાની છે અને સૂકી જુવાર આપણે ગૌપાલન કરીએ છીએ એના માટે ચારા માટે પણ પકવવાની છે. ઓર્ગેનિક ખેતી કરવાથી એક સમયની માંગ સાથે અને બીજા નંબરમાં અત્યારે અસંખ્ય પ્રકારના રોગો આવે છે, જેમ માનવ જીવનને પણ એ રોગોથી ભયભીત ક્યાંક ને ક્યાંક થયા છે અને પશુપાલનમાં પણ ઘણા બધા રોગો જોવા મળ્યા છે માનવ જીવનમાં પણ, અને જમીનની ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટતી જાય છે. એના કારણે થઈને આપણે આ ઓર્ગેનિક ખેતી બાજુ એક ઓર્ગેનિક ખેતીમાં આપણે સંપૂર્ણપણે ગાય આધારિત જ, ગાયનું ઘણ જીવામૃત એટલે કે એના જે છાણ છે પાવડર સ્વરૂપે ફેરવી અને એ પાયા ખાતરમાં એ વાપરવાનું, અને જે જીવામૃત બનાવીએ છીએ આપણે એક બેરલમાં 10 લિટર ગૌમૂત્ર, 10 કિલો ગાયનું છાણ, કઠોળનો લોટ 1 કિલો, 1 કિલો ગોળ, આ બધું મિશ્ર કરી અને 7 દિવસ રહેવા દઈ લિક્વિડ ફોર્મમાં, એને પછી આપણે પિયત ભેગું ડ્રિંચિંગ કરીને આપી દેવાનું એને. એટલે પરંપરાગત ખેતી આપણે જે કરતા એના કરતાં થોડીક સરળ અને ખર્ચામાં 50% જેવો ઘટાડો એમાં આવે છે. એટલે દિવેલા એ વસ્તુ તો કોમન છે, આપણે ખાદ્ય પદાર્થ જે હોય એના સારા એવા ભાવ મળી રહીએ, માર્કેટ ભાવ હોય એના કરતાં 50-100 રૂપિયા વધારે ભાવ મળે છે. એવું અન્ય ખેડૂતને પ્રેરણારૂપ એ કહું કે સમયની માંગ સાથે ફરજિયાત આ વળવું પડશે અને આ કાયમીને માટે પાછું અપનાવવું પડશે. એનું કારણ એ છે કે પેસ્ટિસાઇડ અને કેમિકલ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે અને કાયમીને માટે જમીનની ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટે છે અને જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટે છે. ઉપલેટાના નારણભાઈ છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે અને તેઓ તેમના ખેતરમાં ગૌમૂત્ર છાણ જેવા જૈવિક ખાતર નાખીને જમીનને ફળદ્રુપ બનાવે છે અને હાલ તેઓ 3 જેટલા પાક લે છે, જેમાં એરંડા જાનો પાક સામેલ છે. તો આ મુજબ તેઓએ પકવેલ ઓર્ગેનિક ઘઉંમાં ખૂબ જ સારું ઉત્પાદન મળે છે, જે રાસાયણિક ખાતર નાખતા 1 વીઘામાં 15,000ના ઘઉં ઉત્પાદન થતા તે ગાય આધારિત ખેતી કરતા 1 વીઘે 25,000 રૂપિયાના ઘઉં થાય છે, જે બતાવે છે કે ગાય આધારિત ખેતી એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. જ્યારે નારણભાઈ આ વખતે ઓર્ગેનિક એરંડા અને ઓર્ગેનિક જારનું પણ વાવેતર કર્યું છે, ત્યારે તેમના જણાવ્યા અનુસાર હાલમાં કમોસમી વરસાદ લઈને પરંપરાગત પાક બગડી ના જાય ત્યારે વિદેશી દવાનો છંટકાવ કરવો પડે છે, જે આપણા માટે નુકસાનકારક હોય છે અને આપણે અસંખ્ય બીમારીના ભોગ બનીએ છીએ. ત્યારે ઓર્ગેનિક વાવેતરમાં દેશી ખાતર હોય આપણા હેલ્થ માટે પણ સારું હોય છે અને આપણી બીમારીઓમાંથી પણ બચી જઈ શકીએ છીએ. બહુ સારું કામ કરે છે નારણભાઈ. આજે 6-7 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે અને હું અઠવાડિયે 10 વાર 1 વાર ચક્કર મારું છું. ગાય આધારિત ખેતી કરે છે ને આજે છેલ્લા 4 વર્ષથી હું એની પાસે ઓર્ગેનિક ઘઉં લઉં છું. બહુ સારી માત્રામાં સારું હોય છે રિઝલ્ટ એનું. ઓર્ગેનિક ઘઉંમાં બહુ સારું, એની મીઠાશ સારી રહે છે, ઘઉં સારા આવે છે,
પેસ્ટિસાઇડ વગરને એટલે શરીરમાં નુકસાન કરવાનું નથી. આજે અન્ય ઘઉંમાં આપણે આજે રોટલીની મીઠાશ એટલી હોતી નથી, કુણપ હોતી નથી એની, ને ખાવામાં એટલી કડક લાગે છે બહુ. ને આ ઓર્ગેનિક ઘઉંમાં એની મીઠાશ એટલી, એની ઉણપ એટલી જે સારી મજા આવે છે ખાવામાં. ગરમ હોય છે અથવા ઠરેલી હોય છે તો એ મજા આવે છે ખાવામાં. એમ 100% વળવું જ જોશે, આવતા ભવિષ્યમાં વળવું જ જોશે. જો દરેક ખેડૂત રાસાયણિક ખેતી છોડી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે તો આવતી પેઢી માટે ખૂબ જ આશીર્વાદ સમાન છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીન સુધરશે, બંજર બનતી અટકશે અને બિનજરી અનાજ ખાવા મળતા લોકોનું હિત પણ થશે. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી.